ક્ષેત્રે હવે આ પાયાવિહોણા આક્ષેપો. અને લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ખાતું ખુલી ગયું છે. ત્યારે સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના પાલડી ખાતે મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અરિહંત શાંતિવર્ધક શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્માતા રિધમ કમ્યુનિકેશન દ્વારા મહાવીર સ્વામીના હિંસાના સંદેશની ઝાંખી કરાવતો અહિંસા અને શૌર્ય ગીતોનો નૃત્ય નાટિકનો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે પ્રભુ મહાવીરના હાલરડા સાથે માતા ત્રિશુલાને આવેલા 14 સ્વપ્નના પ્રસંગનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જે નિહાળી હાજર જૈન સમાજના શ્રોતાઓ પણ ભક્તિમય બન્યા હતા. આજે મહાવીર જન્મ કલ્યાણક છે. અમારા 24મા તીર્થંકર અને વર્તમાન શાસનપતિ એવા શ્રી મહાવીર સ્વામી ભગવાનનું આજે જન્મ કલ્યાણક અને અમારો સંઘ અરિહંત શાંતિવર્ધક જૈન સંઘ જેની અંદર આજે ગુજરાત રાજ્ય સરકાર એકેડમી દ્વારા જે રિધમ કોમ્યુનિકેશન દ્વારા જે ભાવિકભાઈ સાનો જે પ્રોગ્રામ રાખેલો છે અને અત્યારે બહાર આપણે સૌ માણી રહ્યા છીએ મહોત્સવ કાર્યક્રમ અહીંયા ઉજાયેલ છે. આ દિવસે ત્રિશલા માતા એટલે મહાવીર સ્વામી ભગવાનના માતાજીને જે 14 સ્વપ્નો આવેલા હતા એનું આખું અહીંયા નાટ્ય રૂપાંતર કરેલું છે અને અલગ અલગ પાત્રો દ્વારા અહીંયા વેશભૂષા કરીને અમારા સંઘની બાલિકાઓ અહીંયા પ્રોગ્રામ આપવાની છે.